ખાવાના બટાકામ ગઈસાલ નુકસાન હતું દરેક ખેડૂતને અને દરેક વેપારીને હતું, પણ મને કોઈ નુકસાન નહોતું. બટાકાનું નામ આવે એટલે તરત જ ગુજરાતનું ડીસા યાદ આવે છે. બટાકાનો પર્યાય બનેલા ડીસામાં ભરતભાઈ વર્ષોથી ખેતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગત કેટલાક વર્ષોથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતોની જિંદગી બદલાઈ ગઈ છે અને ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખૂબ સારું રહે છે. અમને એવું લાગે છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જો ખેડૂતો ખેતી કરશે તો ખૂબ સારું ને સારું છે. એના કારણે ખાવાના બટાકા છે એમાં બી ભાવ આ સાલ જળવાઈ રહ્યા. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વધારે થયું એટલે નકર જો ખાવાનું બટાકું બધે વાવે તો પછી ખાવાનું રોડ ઉપર ફેંકવું પડે છે. એટલે 50-50% હોય રેશિયો તો ખૂબ સારું એવું રહેશે. જે અમે ખેતરની અંદર વાવેતર કરીએ, જ્યારે શિયાળું પાક બટાકા છે એમાં અમે વાવેતર કરીએ તો અમારા હજી બટાકા વાવેતર ના કર્યું એના પહેલાં અમારા રેટ નક્કી કરવામાં આવે છે કંપની દ્વારા કે અમે તમારા આટલા રેટમાં તમારા બટાકા સાઇઝ પ્રમાણે લેશું. એટલે અમે એમાં કોઈ નુકસાનની ભીતી હોતી નથી. અને ખાવાના બટાકામાં અમે વાવેતર કરતા પણ એમાં કોઈ નક્કી હોતું નથી કે રોડ ઉપર બી ફેંકવા પડે, એમાં નુકસાનીનો વારો બી આવે. આમાં કોઈ જાતનો કદી નુકસાનીનો વારો આવતો નથી. આમાં માલ જેટલો આપણે પકવીએ એટલો માલ કંપની બધો ખેંચી જાય. કંપનીના એવી રીતના કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે, કંપની ખેતરમાં આવી અને માલ બધો ઉપાડી જાય અને અમને 20-25 દિવસની અંદર જે એનું લખેલું હોય અમારે પહેલું શરૂઆતનું સીડનું 50% પેમેન્ટ કરવું પડે છે અને કંપની જે અમારું માલ અમે ભરાવે 20-25 દિવસે અમને સંપૂર્ણ 100% પેમેન્ટ કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કે અંદર બેસિકલી જો હમ જો ફેન્સ વેરાયટી હમ ગ્રો કર રહે ઇસમે ફાર્મર કો સબસે ફાયદા હૈ તો રેટ જો હોતા હૈ જો પ્રાઇસ હોતા હૈ વો નિશ્ચિત હો જાતા હૈ તો ફાર્મર કો જો હમને પહેલે ભી બાત કિયા કે જો રેટ ઉપર નીચે હોતા હૈ ઉસકા ઇમ્પેક્ટ નહીં આતા હૈ ઓર પિછલે સાલો કે મુકાબલે ખાસકર બનાસકાંઠા મેં જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હુઈ હૈ લગભગ ડબલ હુઈ હૈ. હમારી કંપની કા ભી ડબલ હુઆ ઓર કંપની ને ભી ડબલ કિયા હુઆ હૈ તો બહોત હી તેજી સે યહાં પે ગ્રોથ હો રહી હૈ જિસસે કિ ફાર્મર કે આમદની કા મેં બઢોતરી હો રહી હૈ. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે અગાઉ તેમને બટાકાનો પૂરતો ભાવ ન મળતા અનેક વખત નુકસાની વેઠવાનો વારો આવતો હતો, પરંતુ હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી તેમને નુકસાનીની શક્યતા ખૂબ જ ઘટી ગઈ છે. તો છેલ્લા 3 વર્ષથી હું આ ઓનો વાવેતર કંપનીનું કરું છું હાઇફનનું અને બરાબર એમાં મને ઉત્પાદન બહુ સારું મળે છે. એની પહેલાં તો મેં હાજા વાયા હતા એટલે 1500 કટો લીધો અને એ ખરડ છું એનો મારે 25 રૂપિયા મણના 25 રૂપિયા પૈસા આવ્યા નહોતા મારે. આ સાલ 1400-1500 ભાવનું મેં બિયારણ લીધું એમાં મને સારામાં સારું ઉત્પાદન મળે. 252 ભાવના મારા કોન્ટ્રાક્ટ બધેથી છે. મારે ખેતરમાં આવી અહીંયા આવી અને આ કટા ભરી જાય છે, માલ ઉપાડી જાય છે અને 20-22 દિવસે મને પેમેન્ટ પૂરું મળી જાય છે. આ ખેડૂતોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની સાથે સાથે ખેતરોમાં ખાવાના બટાકાની ખેતી પણ કરવી જોઈએ, જેથી બટાકાની અછત પણ ન થાય અને ખેડૂતોને નુકસાનીનો સામનો પણ ન કરવો પડે.